ધોરણ 11માં અભ્યાસ કરતી મુંબઈની બે સ્કૂલ ગર્લ્સ દ્વારા રજસ્વલા સમયગાળા દરમિયાન કિશોરીઓ યુવતીઓ અને મહિલાઓને જે સમસ્યાનો સામનો કરવો પડે છે તેનો હલ શોધી એક અનોખો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત માત્ર 2 રૂપિયામાં સેનેટરી પેડ મળી રહે તે પ્રકારના મશીન તેમણે સાબરકાંઠાની શાળાઓમાં મૂકવાની શરૂઆત કરી છે. આજે મુંબઈની સિંગાપુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી હિનલ જાજલ અને વૃષા વ્યાસ તેમના શાળાકીય અભ્યાસ દરમિયાન સર્જનાત્મકતા પ્રવૃત્તિ અને સેવાના વિષય ઉપર બનાવેલ પ્રોજેક્ટ પરથી પ્રેરણા મેળવીને તેમણે માત્ર 2 રૂપિયામાં સેનેટરી પેડ મળી રહે એ માટે વેન્ડિંગ મશીન મૂકવાનો પ્રારંભ કર્યો છે. વૃષા વ્યાસનો પરિવાર હિંમતનગર તાલુકાના ચાંદરણી ગામનો હોઈ 2 વર્ષ અગાઉ વૃષાના જન્મદિવસની ઉજવણી કરવા વતન આવી હતી અને સાથે લઈ ગયેલ સંસ્મરણોને પગલે સેનેટરી પેડના પાયલોટ પ્રોજેક્ટ માટે સાબરકાંઠા જિલ્લાની 6 શાળાઓની પસંદગી તેણે કરી હતી અને એ પ્રોજેક્ટ અંતર્ગત આજથી દરરોજ 1 શાળામાં પેડ વેન્ડિંગ મશીન અને પેડ ઇન્સિનેટર મશીન મૂકવાના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. બડોલીની હિંગવાલા હાઈસ્કૂલમાં જે સ્ટેમ્પ એનજીઓએ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે જે પ્રયાસ શરૂ કર્યો છે એ માટે એમને ખૂબ જ પ્રશંસા, ખૂબ જ કાબિલે તારીફ છે અને એ પ્રયાસમાં મને સહભાગી બનાવી એના માટે હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા કરું છું કે અહીંયાના બધા જ લોકો, બધી જ સ્ત્રીઓ, બહેનો, દીકરીઓ આ વસ તુઓનો, આ મશીન્સનો વધારે ને વધારે ઉપયોગ કરે અને ખૂબ આસપાસના ગામડાઓમાં આસપાસના લોકોને પણ આ વિશે માહિતી આપે એવી આશા રાખું છું. થેન્ક યુ સો મચ. તો અમે લોકોએ જ્યારે આ પ્રોજેક્ટનું વિચાર્યું ત્યારે અમારા મનમાં ઘણા એવા પ્રોબ્લેમ્સ આવ્યા, જેમ કે ગામમાં આ પેડ જે બેસિક જે વસ્તુ જોઈએ સ્વચ્છ રહેવા માટે એ ગામમાં મળે છે અને ગામમાં મળે છે તો સારી, જે લોકો અફોર્ડ કરી શકે એવી પ્રાઇસમાં મળે છે અને ત્રીજું અગર મળે બી છે અને લોકો લે બી છે, લોકો બરાબરથી ફેંકે છે કે નથી ફેંકતા, આપણા પર્યાવરણને તો પ્રદૂષણ થાય છે કે નથી થતું. અને અમે લોકો ઇન્ટરનેટ ઉપર જોયું, મમ્મી પપ્પા સાથે વાત કરી. સ્ત્રીઓનું આરોગ્ય જળવાય તથા કિશોરીઓ, યુવતીઓ અને મહિલાઓને સમયે સેનેટરી પેડ મળી રહે તે માટે સંશોધન કરવાનું આ બંને યુવતીઓએ શરૂ કર્યું હતું. સતત સંશોધન બાદ વેન્ડિંગ મશીનની ઉપલબ્ધતા અને તેની કિંમત, સેનેટરી પેડની કિંમત વગેરે સમસ્યાઓ સામે આવી હતી. ઉપરાંત સેનેટરી પેડ ન વાપરવાના કારણો શોધી તેનો હલ શોધવા પણ તેમણે પ્રયાસ કર્યો હતો. છેલ્લે નેટ પર સર્ચ કરતા કરતા સાઉથ ઇન્ડિયામાં વેન્ડિંગ મશીન મળતા હોવાની જાણ થઈ હતી ત્યારે તેની કિંમત જાણી અને બલ્કમાં સેનેટરી પેડનો ખર્ચ કેટલો થશે તેની વિગતો એકત્ર કરી પરિવાર સાથે ચર્ચા કરી અને આ શરૂઆત કરી હતી અને બાદમાં માત્ર 2 રૂપિયામાં આ પેડ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા લોકો કહે છે કે ફિલ્મોના લીધે બહુ જ ખરાબ હોય છે અને એનાથી કાંઈ સારી પ્રેરણા બધાને નથી મળી શકતી, પણ આ જે અમારો પ્રોજેક્ટ છે એ અમે લોકોએ પેડમેન, જે અક્ષય કુમારની મૂવી હતી, એના પરથી જ જોઈને ઇન્સ્પિરેશન લઈને કર્યો છે. આ પ્રોજેક્ટમાં અમે લોકો 6 દિવસમાં 6 સ્કૂલોમાં જવાના છે અને પીરિયડ્સ, જે માસિક ધર્મ છે, એના બારામાં બધી જે છોકરીઓ છે, જે સ્કૂલની જે બી છોકરીઓ હશે જે અમે જશું, એ લોકો બધાને એના બારામાં જ અવેરનેસ ફેલાવવાના છે. અક્ષય કુમારની પેડમેન ફિલ્મ જોયા બાદ આ બંને યુવતીઓએ નાની ઉંમરમાં જ રથસ્વલ્લાના દિવસો અંગે સમાજમાં ફેલાયેલ અંધશ્રદ્ધા, ગેરસમજ વગેરે દૂર કરવાના વિચારો આવેલ અને આ વિચાર આજે વટવૃક્ષ બનીને સાકાર થઈ રહ્યો છે. ત્યારે પોતાના થકી અહીંની યુવતીઓને હવેથી કોઈ તકલીફનો સામનો નહીં કરવો પડે એ બાબતનો સંતોષ આ બંને યુવતીના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવતો હતો. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.